ફ્રેન્ડ્સ, હું તમને એક વાર્તા કહીશ તો તે તમે ધ્યાનથી સાંભળશો. મેં તો ઇન સ્ટોરી હૈ વો હિન્દી મેં બોલ દૂંગી કે દો ફ્રેન્ડ્સ થે, દો મિત્ર થે, વો જંગલ મેં લકડિયા કાટને કે લિયે ગયે થે. ઘર પે વો ચૂલા જલાતે હૈ ના, વો ચૂલા મેં બર્તન કે લિયે વો લકડિયા લેને ગયે થે. તો લકડિયા કાટતે કાટતે સમય ઉનકે સામને એક અચાનક સે શેર આ ગયા. તો વૈસે ડર ગયે, ક્યા કરે ક્યા ના કરે, એ વો સોચ મેં ડૂબ ગયે કે ક્યા કરે. તો એક દો મિત્ર મેં એક મિત્ર ને ક્યાં ક્યાં પાસ મેં એક ઝાડ થા તો ફટાક સે વો પેડ પે ચડ ગયા. ઓર દૂસરે મિત્ર ને ક્યાં ક્યાં, દૂસરે મિત્ર ને વહા જમીન પર વૈસે લેટ ગયા, અપની શ્વાસ બંધ કરકે વો સાંસ કો રોક કે વૈસે જમીન પર લેટ ગયા. આપકો પતા હૈ ના કે શેર મરે હુએ લોગો કો ખાતા નહીં હૈ. તો વૈસે વો શેર વો મિત્ર કો વૈસે સૂંઘ કે ચલા ગયા કે યે તો મરા હુઆ હૈ. તો યહાં સે હમે ક્યાં બોધ મિલતા હૈ કે બુદ્ધિ, જહાં ભી કોઈ ભી અચાનક સે કોઈ અચાનક મુશ્કેલી આ જાય તો ઉસસે હમે ઢૂંઢના હૈ, હમારી બુદ્ધિ કા ઉપયોગ કરના હૈ. તો વૈસે સ્ટોરી હમારે અભ્યાસક્રમમાં હૈ, શ્રી જીવતો થયો, પાંચમું ચેપ્ટર શ્રી જીવતો થયો. તો આપણે રીડ કરીશું. એક નાના ગામમાં ચાર મિત્રો રહેતા હતા, તેમાંથી ત્રણ મિત્રો એક એક વિષયમાં પારંગત હતા. પારંગત એટલે કે હોશિયાર. નવીન શબ્દ હું લખતી રહીશ અહીંયા. પારંગત વિષય વિવેક બુદ્ધિ. એક નાના ગામમાં ચાર મિત્રો રહેતા હતા, તેમાંથી ત્રણ મિત્રો એક એક વિષયમાં પારંગત હતા. ચોથો મિત્ર કોઈ વિષયમાં પારંગત ન હતો, પરંતુ તેનામાં વિવેક બુદ્ધિ હતી. એક દિવસ ચારે મિત્રો ભેગા થયા અને વિચાર્યું કે આપણે આપણી વિદ્યાનો ઉપયોગ કરી ધન સંપત્તિ મેળવવી હોય તો આપણે ગામ છોડીને શહેરમાં જવું પડે. ચાર મિત્રો હતા, ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રો એક એક વિષયમાં, એટલે કે કોઈ અંગ્રેજી, કોઈ ઇંગ્લિશ, કોઈ પણ એ રીતે એમ કે એ વિષયમાં હોશિયાર હતા, ચાલક હતા. જ્યારે એક મિત્ર ભણવામાં હોશિયાર નહોતો પણ એમ વિવેક બુદ્ધિ, એની વિવેક બુદ્ધિ સારી હતી, એમાં હોશિયાર હતો. અને ચારો મિત્રો ભેગા થયા અને એક દિવસ એમણે વિચાર્યું કે આપણે પૈસા વધારે કમાવા હોય તો ગામ છોડીને એમ કા શહેરમાં જવું પડશે. શહેર ધન સંપત્તિ એમ કે વધારે પૈસા કમાવા હોય તો ગામ છોડીને શહેરમાં જવું પડશે. આગળ ચારે મિત્રોએ નક્કી કરેલા દિવસે ગામની વિદાય લીધી. ચારેય મિત્રો જંગલમાંથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં કોઈ પ્રાણીનું હાડપિંજર પડેલું જોયું અને તેની આસપાસ બીજા હાડકા વેરાયેલા હતા. હવે ચારેય મિત્રોએ નક્કી કર્યું કે આપણે હવે ગામ છોડીને શહેરમાં પૈસા કમાવા માટે જઈએ છીએ. અને નક્કી કર્યું એ દિવસે હવે એમણે ગામની ગામમાંથી એમ કે વિદાય લીધી અને જંગલના રસ્તેથી તેઓ પસાર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેઓએ એક કોઈ પ્રાણીનું એમ કે હાડપિંજર નહીં પણ હાડકા છૂટા છવાયા વેરાયેલા હતા. કયું કયા જાનવર કયું પ્રાણી હતું એ એમને ખબર નહોતી. તો પહેલા મિત્રએ કહ્યું કે હું મારી વિદ્યાનો ઉપયોગ કરીને આ હાડકા ભેગા કરીશ. તે મંત્ર બોલ્યો અને બધા હાડકા જોડાઈ ગયા. તે એક સિંહનું હાડપિંજર હતું. હવે જંગલમાં ગયા, હાડકા વેરાયેલા હતા તો ખબર નથી પ્રાણી કયું હતું, પરંતુ પહેલા મિત્રએ એમ કહ્યું કે હું મારી બુદ્ધિનો ઉપયોગ કરીને આ જે હાડકા છે એ બધા વેરાયેલા હું ભેગા કરીશ. અને ભેગા કર્યા, મંત્ર બોલીને તેને એ ભેગા કર્યા અને પછી તે જોવામાં મળ્યું કે તે એક સિંહનું હાડપિંજર છે. બીજા મિત્રએ કહ્યું કે હું મારી વિદ્યાનો ઉપયોગ કરીને આ હાડપિંજરમાં લોહી માંસ પૂરીશ અને ચામડાનું આવરણ કરીશ. આમ કહી તે મંત્ર બોલ્યો અને ખરેખર સિંહ તૈયાર થઈ ગયો. બીજા મિત્રએ કહ્યું કે હું પણ મારી બુદ્ધિનો ઉપયોગ કરીશ અને મારી બુદ્ધિનો ઉપયોગ કરીને હાડપિંજરમાં લોહી માંસ પૂરીશ અને ચામડાનું તેના પર આવરણ ચડાવીશ. અને આમ કહીને તે મંત્ર બોલ્યો અને આમ ખરેખર જોયું તો સિંહ તૈયાર થઈ ગયો. બધાને નવાઈ લાગી. ન્યૂ વર્ડ્સ છે અંદર હાડપિંજર. હાડકા મંત્ર વિદાય નવાઈ.
તો બધાને સી તૈયાર થયો, બધાને નવાઈ લાગી. હવે ત્રીજા મિત્રએ કહ્યું કે હું મારી વિદ્યાનો ઉપયોગ કરીને આ સિંહને જીવતો કરીશ. આમ કહી તે મંત્ર બોલવા જતો હતો ત્યાં જ ચોથા મિત્રે તેને અટકાવ્યો અને તેને કહ્યું, મૂર્ખ, આ તું શું કરે છે? સિંહને જીવતો કરીશ નહીં, તે સિંહ જીવતો થશે તો તે આપણને જ ફાડી ખાશે. અને ચોથા મિત્રની વાત કોઈએ સાંભળી નહીં. બે મિત્રોએ તો હવે સિંહને તૈયાર કરી નાખ્યો હતો. હવે ત્રીજા મિત્રનો વારો હતો કે હવે તેની અંદર જીવ પૂરે. તો હવે ત્રીજો મિત્ર કહે છે કે હું હવે એનામાં પ્રાણ પૂરીશ, જીવ પૂરીશ મંત્ર બોલીને. ત્યાં જ ચોથો મિત્ર હતો તેને અટકાવ્યો કે ભાઈ તું આવું કરીશ નહીં, નહીં તો જો સિંહ જીવતો થશે તો આપણને ફાડી ખાશે. સૌ પ્રથમ જીવતો થાય તો આપણને ફાડી જ ખાય, સિંહ પોતાની પ્રકૃતિ ભૂલે નહીં. નહીં કહેતા માણસ કે કૂતરો બહુ પૂછાની કૂતરાની પૂંછડી વાંકી હોય વાંકી જ રહે એમ, એ રીતે કહે છે કે સિંહ જીવતો થશે તો તરત જ આપણને એમ કે ફાડી ખાશે. આમ ચોથા મિત્રની વાત કોઈએ સાંભળી નહીં. ત્રીજો મિત્ર મંત્ર બોલવાનું શરૂ કરતો હતો ત્યારે ચોથો મિત્ર દોડીને નજીકના ઝાડ પર ચડી ગયો અને મંત્ર પૂરો થયો અને સિંહ જીવતો થયો. તરત જ સિંહે તરાપ મારી અને ત્રણેય મિત્રોને ફાડી ખાધા. આમ અવિચારી કૃત્ય કરતા ત્રણેય મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા. તો ત્રીજો મિત્ર મંત્ર બોલવાનું હજી શરૂ કરતો હતો ત્યાં ચોથો મિત્રએ શું કર્યું, પાસે જ એક વૃક્ષ હતું તે વૃક્ષ પર ચડી ગયો અને મંત્ર પૂરો થયો ત્યાં તો સિંહ જીવતો થયો અને તરત જ સામે ઊભેલા ત્રણેય મિત્રોને સિંહે ફાડી ખાધા. આમ અવિચારી કૃત્ય, વિચાર્યા વગરનું કૃત્ય કામ કરીએ તો ત્રણેય મિત્રોએ પોતાના પ્રાણ ગુમાવ્યા એટલે કે મૃત્યુ પામ્યા. તરાપ કૃત્ય, કૃત્ય એટલે કામ, અવિચારી વિચાર્યા વગરનું. તો અહીંયા કોઈપણ કાર્ય કરતાં પહેલાં હંમેશા બે વખત વિચારવું પડે. અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, શબ્દાર્થ છે તમારે નોટબુકમાં કોપી કરવાના છે, સ્વાધ્યાય છે. વિદ્યાનો ઉપયોગ કરવા માટે મિત્રોએ ક્યાં જવાનું વિચાર્યું? વિદ્યાનો ઉપયોગ કરવા માટે મિત્રોએ ક્યાં જવાનું વિચાર્યું? તો ગામ છોડીને શહેર જવાનું. વિદ્યાનો ઉપયોગ કરવા માટે મિત્રોએ ગામ છોડીને શહેર જવાનું વિચાર્યું. જંગલમાંથી પસાર થતા રસ્તામાં તેઓએ શું જોયું? તો જંગલમાંથી પસાર થતા રસ્તામાં તેઓએ પ્રાણીઓના હાડકા જે વેરાયેલા હતા એ જોયા, એટલે કે હાડપિંજર જોયું. પહેલા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને શું કર્યું? ખ્યાલ છે ને કે પહેલા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને જે હાડકા વેરાયેલા હતા એ બધા વેરાયેલા હાડકાને ભેગા કર્યા અને એક હાડપિંજર તૈયાર કર્યું. બીજા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને શું કર્યું? તો બીજા મિત્રએ વિદ્યાનો ઉપયોગ કરીને જે સિંહનું હાડપિંજર હતું એમાં ચામડાનું લોહી માંસ પૂરીને ચામડાનું આવરણ તૈયાર કર્યું. ત્રીજા મિત્રએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને શું કર્યું? તો ત્રીજા મિત્રએ પોતાની વિદ્યાને ઉપયોગ કરીને સિંહમાં એમ કે પ્રાણ પૂર્યા, જીવ આપ્યો અને આમ સિંહ તૈયાર થઈ ગયો, જીવતો થઈ ગયો. ચોથો મિત્ર દોડીને ક્યાં ચડી ગયો? વૃક્ષ ઉપર, નજીકના એક વૃક્ષ પર ચડી ગયો. આગળ છે આ ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ વડે પૂરો. ડેશ મિત્રમાં વિવેક બુદ્ધિ હતી. કયા મિત્રમાં વિવેક બુદ્ધિ હતી? તો ચોથા. બે ખાલી જગ્યા મિત્રએ સિંહને જીવતો કર્યો. તો ત્રીજા મિત્રએ. વિરોધાર્થી શબ્દો લખો. હોશિયાર તો ચાલાક, હોશિયાર તો મૂર્ખ, સોરી વિરોધાર્થી છે, હોશિયાર તો મૂર્ખ, મિત્ર તો દુશ્મન, વિચારી તો અવિચારી, નજીક તો દૂર. સમાનાર્થી શબ્દો લખો. પારંગત તો હોશિયાર, મિત્ર દોસ્ત, સખા, કૃત્ય કામ, લોહી રક્ત રુધિર. આ વાર્તામાંથી શું બોધ મળે છે તે તમારા શબ્દોમાં લખવાનો છે. તો અહીંયા વાર્તામાંથી શું બોધ મળે છે આપણને કે વિચાર્યા કોઈ પણ કામ કરવું હોય તો આપણે હંમેશા એકથી બે વખત વિચારીને કામ કરવું જોઈએ નહીં.